નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ચોટીલામાં શ્રી ચામુંડા અતિથિ ગૃહ ખાતે કોરોનાના દર્દી માટે 50 બેડનું કોવિડ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા. કેશોદમાં વધુ એક નવી 108 એમ્બ્યુલન્સની ફાળવણી. હાલ કેશોદ શહેરમાં 2 એમ્બ્યુલન્સની સેવાનો લાભ મળી રહ્યો છે. વિશ્વમાં કોરોનાની મહામારીએ ભરડો લીધો છે તેવામાં રિલાયન્સ પરિવાર લોકોની વાહરે યથાશક્તિ તમામ પ્રયત્નો કરી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના ઘંટિયા પ્રાચીની ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉનનો નિર્ણય કરાયો. ભરૂચની વેલફેર હોસ્પિટલ તેમજ તમામ કોવિડ હોસ્પિટલની મુલાકાત કરી રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સમીક્ષા મીટિંગોનો દોર કર્યો હતો. દાહોદ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ છે ત્યારે 17 વર્ષથી બંધ પડેલ અંજુમન હોસ્પિટલ ફરીથી કાર્યરત થશે અને 100 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. બારીયાની જનરલ હોસ્પિટલમાં 10,000 લીટર ઓક્સિજન ટેન્કનું લોકાર્પણ કરતા સાંસદ પૂનમબેન માડમ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને કોરોનાના કેસ વધતા તાત્કાલિક નજીકના પ્રાથમિક કેન્દ્રમાં જરૂરી ટેસ્ટ કરવા અપીલ કરાઈ હતી. સાબરકાંઠા જિલ્લા હિંમતનગર ખાતે મધ્યસ્થ સહકારી બેંક લી હિંમતનગર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો. બેંક લોનની ભરપાઈ કરવાની મુદત લંબાવવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી જેમાં પ્રાંતિજ સહિત તાલુકાના લોકોને લાભ મળશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામમાં સરકાર દ્વારા ભૂજલ યોજનાની શરૂઆત કરવામાં આવી. સંપૂર્ણ સિસ્ટમ નિષ્ફળ, આ હકીકત છે. ગુજરાત હાઈકોર્ટ. બંગારમાં હિંસા પર ભાજપના સાંસદની ચીમકી. કોરોના સંક્રમણને રોકવા ભારતે સેનાની મદદ લેવી જોઈએ, ફાઉચી. દેશની સ્થિતિ જોઈને તમે આંખે પટ્ટી બાંધી શકો, અમે નહીં, દિલ્હી હાઈકોર્ટ. 2 મહિના સુધી મફત રાશન, 5,000ની સહાય મળશે, કેજરીવાલ. કોરોનાને રોકવા માટે લોકડાઉન એકમાત્ર ઉપાય, રાહુલ ગાંધી. ગુજરાતમાં લોકડાઉન મુદ્દે આજે નિર્ણય લેવાશે, સીએમ રૂપાણી. બિહારમાં 15 મે સુધી લોકડાઉન જાહેર. યુએસથી પાટીદાર ગુજરાત માટે મોકલશે ઓક્સિજન મશીન. કર્ણાટકના યેલાહંકામાં ઓક્સિજનની અછતથી 2ના મોત. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 12,820 કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 357,229 કેસ નોંધાયા. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.